અત્યારે ભાજપના કાર્યકર કિશોર ગોધડી હત્યાના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી. પોલીસે હથિયારો કબજે કરી તેઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ. શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા સહિત ચાર સાગીરતો ઉજ્જૈનથી ઝડપાયા. ગુનાની તપાસ અર્થે તમામના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ. કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીના નાકે મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો. અછોડો તોડી બે ગઠિયાઓ બાઇક પર ફરાર. વેલેન્ટાઇન ડેની વિરુદ્ધમાં આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા શહેરમાં રેલી. ભારતીય સંસ્કૃતિ અપનાવવા શહેરના યૌવનધનને અપીલ. તરસાલીના ગટરના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા અતુલ ગામેચીનો ઉગ્ર રોષ. વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની વાતોને વાહિયાત ગણાવી. નમસ્કાર દર્શક મિત્રો, ઈસીટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કિશનવાડી કિશોર ગોધડી હત્યા પ્રકરણમાં પોલીસે ચાર હત્યારાઓની મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા છે. કિશનવાડીના ચકચારી કિશોર ગોધડીના હત્યા પ્રકરણના મામલે પોલીસે ભીખન પાટીલ, કન્નૈયા રાજપૂત, કલ્પેશ રાવળ તથા સુરજ પાટીલની મહારાષ્ટ્ર રાજ્યમાંથી ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓએ મધ્યપ્રદેશથી રિવોલ્વર તેમજ કારતૂસોની ખરીદી કરી અત્રે કિશનવાડી ખાતે રહેતી કંકુ માછી મહિલા બુટલેકર સાથે બેઠક યોજી કિશોરના હત્યાનું કાવતરું ઘડાયું હતું. યોજનાના આધારે આ ચારેય ધંધાધારી હત્યારાઓએ મારુતિ કાર ભાડે કરી હત્યાનું કાવતરું પાર પાડી મારુતિ કારમાં ફરાર થઈ ગયા હતા. ચકચારી હત્યાના બનાવની તપાસ ચલાવી રહેલા પોલીસે પ્રથમ હત્યા પ્રકરણની મુખ્ય સૂત્રધાર કંકુ માછી તથા તેના પુત્ર રાજેશ માછીની ધરપકડ કરી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે ફરાર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડ્યા હતા. આ ચારેય આરોપીઓને કંકુ માછીએ ફાઇનાન્સ પૂરું પાડ્યું હતું. પોલીસે મારક હથિયારો પણ કબજે કર્યા છે. ઇસ વાક્ય કો અંજામ દેને વાલે જો તીન મુખ્ય અપરાધી થે, ચાર અપરાધી, ઉસમે એક કલ્પેશ રાવલ, દૂસરે કન્હૈયા રાજપૂત, તીસરા ભીખન ઓર ચોથા ઉનકે સાથ સૂરજ પાટીલ કરકે એક લડકા થા. યે ચાર લોગ એક किराए की मारुति वैन में दो देशी बनावट की पिस्तौल के साथ में किशोर का पीछा करते हुए पानी गेट के पास आए और रिंग रोड के ऊपर उसकी गाड़ी को, मोटरसाइकिल को गिरा के और फिर उसके ऊपर दो राउंड फायर करके उसकी मौत को अंजाम दिया. हमें खबर मिली कि धुलिया के, महाराष्ट्र के धुलिया डिस्ट्रिक्ट के गांव में कायखेड़ा नाम का गाँव है, जहाँ एक अपराधी भीखन की कोई बहन रहती थी, वहाँ पे ये लोग छुपे हुए थे. जैसे ही ये इन्फॉर्मेशन मिली, हमने क्राइम ब्रांच की टीम को हमारे पुलिस इंस्पेक्टर देसाई के नेतृत्व में वहाँ भेजा और वहाँ कॉर्डन करके फिर इन लोगों को पकड़ लिया गया. अभी उन लोगों को अरेस्ट कर लिया गया है और दो पिस्टल उनके पास से रिकवर की गई हैं, जिसमें से एक, दोनों पिस्टल का इस गुनाह के, इस अपराध में उपयोग होना था, लेकिन एक पिस्टल नहीं चली और दूसरी पिस्टल का फिर उपयोग करके दो गोलियां मारी गई. ये पिस्टल मध्य प्रदेश से खरीदी गई थी और इस पिस्टल को खरीदने के लिए जो पैसा यूज़ किया गया, उसमें कुछ पैसा जो है यहाँ की दूसरे जो हमारे शकदार थे, एक कंकुबेन माछी, उसके दो बेटे, एक राजेश और एक दूसरा बेटा सनी, ये लोग भी इस केस के षड्यंत्र में शामिल थे. उन लोगों की तरफ से इनको कुछ पैसा दिया गया था, ये एविडेंस हमको मिली है. तो इस तरह से ये तीनों लोग भी इस मुकदमे में, इस अपराध में शामिल हैं. इन तीनों का भी अभी अरेस्ट किया जा रहा है. इन तीनों को भी उसके किशोर को मारने की वजह बनती थी, क्योंकि कल्पेश रावल की ज़मीन पर किशोर ने कब्जा करके वहाँ पर अपना घर बना लिया था. दूसरी तरफ एक कन्हैया राजपूत है, जिस कन्हैया राजपूत ने किशोर की कहवाती बहन एक है, उस बहन की लड़की को वो भगा के ले गया था. और तीसरा भीखन जो है वो कन्हैया का फ्रेंड है. तो इस तरह से ये लोग तीनों जो है इसको किशोर के ख़िलाफ़ थे और कंकुबेन के और उसके बेटों के साथ मिलकर षड्यंत्र रच के और उसकी हत्या की गई.
શહેરમાં લૂંટફાટ મારામારી કરી આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા સહિત 4ની SOG ઉજ્જૈનથી ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરમાં વેપારી આલમમાં ચોરી લૂંટ મારામારી કરી આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા તથા તેના સાગીરતો અરુણ પ્રકાશ ખારવા, ફરીદ મહમ્મદ તથા રામજી રામલખનની SOG પોલીસે ઉજ્જૈન ખાતે રેલવે સ્ટેશન પાસે આવેલ ગુરુકૃપા હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. SOGને મળેલી બાતમીના આધારે SOGએ ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરી ઉજ્જૈનથી ગુરુકૃપા હોટલમાં છાપો માર્યો હતો, જ્યાં હોટલમાં આશ્રય લઈને રહેતા અસલમ બોડિયા તથા તેના સાગીરતોને ઝડપી પાડ્યા હતા. યુપી માં જાલોન જિલ્લે માં કઈ છુપા હુઆ હૈ ઇસ ઇન્ફોર્મેશન કે મિલને કે બાદ હમને યહાં સે અપની SOG કી ટીમ રવાના કી પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી કે નેતૃત્વ મેં ઓર ફિર ઉનકી લોકેશન ઢૂંઢતે ઢૂંઢતે પતા લગા કે વો ઉજ્જૈન પહોંચ ગયા હૈ તો ઉજ્જૈન સે ફિર અસલમ બોડિયા ઓર ઉસકે તીન સાથીઓ કો પકડ કે ઓર પોલીસ ને वो केस भी उस केस का भी करीब करीब अभी इन्वेस्टिगेशन पूरा कर दिया है. असलम बोडिया और उसके गैंग मेंबर्स के ऊपर काफ़ी केस दर्ज हुए हैं. जो 8 तारीख को जो घटना जनवरी में हुई थी उसके बाद बहुत से लोगों ने उनके खिलाफ शिकायत दर्ज करवाई है. इन सब केसों में इनको अरेस्ट किया जाएगा और ये गैंग अब करीब करीब न्यूट्रलाइज हो चुकी है. बड़ौदा शहर के सभी वासियों को, सभी नागरिकों को पुलिस की तरफ से मैं ये आश्वासन देता हूँ कि पुलिस यहाँ पर नागरिकों की सुरक्षा प्रदान करने के लिए कोई कसर नहीं छोड़ेगी. और कोई घटना अगर बन जाती है, हम घटना को रोक नहीं सकते हैं, लेकिन घटना बनने के बाद पुलिस का जो रिस्पॉन्स है वो हमेशा उम्दा और कारगर रहेगा. વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ તેમજ ભારતીય સંસ્કૃતિને અપનાવવાના સંદેશ સાથે આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શહેરનું યૌવનધન, પ્રેમ અને દોસ્તીના એકરાર કરવા માટેના વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ નજીક આવી રહ્યો છે, ત્યારે વેસ્ટર્ન કલ્ચરને અપનાવી તેની પાછળ ઘેલા બનેલા યૌવનધનને ભારતીય સંસ્કૃતિ અપનાવવાના સંદેશ સાથે આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા એક રેલીનું આયોજન શહેરમાં કર્યું હતું. એટલે જે રીતે આજે આસારામ બાપુના જે અનુયાયીઓ દ્વારા આજે આખા શહેરમાં જે શોભાયાત્રાનું આયોજન કર્યું છે તે ખૂબ જ સુંદર છે. એમનો જે મેસેજ છે કે આપણે માતૃપિતૃ દિવસ ઉજવવો જોઈએ તે ખૂબ જ સુંદર છે. આ જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું કલ્ચર આપણા જે ભારત દેશમાં આવીને આપણા ભારત અને યુવાનોનું જે યુવાધન નાશ કરી રહ્યું છે તે એકદમ ખોટું છે. અને આપણા દેશના યુવાનો આજે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, એનાથી બચીને આપણે જે આસારામ બાપુના અનુયાયીઓ જેવી રીતે કહી રહ્યા છે આપણને કે માતૃપિતૃ પૂજન દિવસ ઉજવો, એ ઉજવવો જોઈએ. વેલેન્ટાઇન ડેના દિવસે બાળકો, યુવાનો એકબીજાને ગુલાબ આપીને પ્રેમ દિવસ નહીં પરંતુ વાસના દિવસ બનાવે છે. યુવક યુવતીઓ લગ્ન વિવાહ પહેલાં જ પોતાના અંગત સંબંધો બનાવીને પોતાનું જીવન નષ્ટ કરે છે, પોતાનું વીર્યરૂપી ઓજને નષ્ટ કરે છે, જેનાથી બાળકો સ્ત્રીહીન બની જાય છે. સ્વામી વિવેકાનંદ મહાન શા માટે બન્યા હતા? તેમનો મહાન બનવા પાછળનો એક જ અર્થ હતો કે તેઓ બ્રહ્મચારી હતા, તેમણે વીર્ય રક્ષા કરી હતી, તેમણે માતાઓ પ્રત્યે દૈવી ભાવ રાખવાનો સુંદર આપણને ઉપદેશ આપ્યો હતો. જી હા, વેલેન્ટાઇન ડેના દિવસે યુવક યુવતીઓ પોતાનો વિનાશ કરી રહ્યા છે, પોતાના ઓજ તેજનું નુકસાન કરી રહ્યા છે. એકબીજાને લગ્ન પહેલાં જ મળીને એ ગંદી પ્રથા આપણે નથી જોઈતી, એના બદલે આપણે બધા માતૃપિતૃ પૂજન દિવસ બનાવીએ, વાસ્તવિક પ્રેમ કરીએ, માતા પિતા અને ગુરુજનોને આદર કરીને એમને પ્રેમ કરીએ, એ જ સાચો પ્રેમ દિવસ આપણે મનાવીશું. આ રેલી કીર્તિસ્તંભથી કાઢી વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં આસારામના ભક્તોએ માતા પિતાની ભક્તિ અને પૂજન કરવાનો સંદેશો આપી રહ્યા હતા. આ રેલીમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ પણ નોંધાવ્યો હતો. 14 ફેબ્રુઆરી એ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનો દિવ્ય સંદેશ સંત શ્રી આસારામજી બાપુ દ્વારા આખા દેશભરમાં આપી રહ્યો છે અને એને અંદર આખા દેશના યુવાધન જોડી રહ્યું છે. જે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, જેના લીધે ખૂબ અનર્થ થઈ રહ્યું છે. દિલ્હીમાં ગેંગરેપ જેવા કાંડ બનવાનું કારણ પણ આ વેલેન્ટાઇન ડે જ છે, જે આપણા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ન હોય. વડોદરા શહેરની અંદર બધી મોટાભાગની સ્કૂલોની અંદર વેલેન્ટાઇન ડેના દિવસે
ને જાકારો આપ્યો છે અને માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવાનો સંકલ્પ થઈ રહ્યો છે। इनकम टैक्स एम्प्लॉइज फेडरेशन ने 60 वर्ष पूर्ण थता वडोदरा इनकम टैक्स कचेरी खाते यूनियन नो ध्वज लहेराविने उजवणी करवामां आवी हती। इनकम टैक्स एम्प्लॉइज यूनियने तेना कार्यकाळना 60 वर्ष पूर्ण थया होय 61मा वर्षमां मंगल प्रवेश करी रह्युं छे। तेना आ शुभ अवसर पर वडोदरा इनकम टैक्स विभागीय कचेरी खाते तेनी उजवणी करवामां आवी हती, जेमां आईटी यूनियनना होद्देदारो, यूनियनना सभ्यो तथा कर्मचारीओ स्टाफ मोटी संख्यामां उपस्थित रह्यो हतो। यूनियनना होद्देदारोए यूनियननो ध्वज लहेराव्यो हतो। યુનિયનના ફ્લેગને ઉપસ્થિત કર્મચારી સ્ટાફે સન્માન આપ્યું હતું। તદુપરાંત એકત્રિત થયેલા યુનિયનના હોદ્દેદારોએ તેમના પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી। हमारा इनकम टैक्स एम्प्लॉइज फेडरेशन जो हमारा ऑल इंडिया का एक यूनिफॉर्म और एकमात्र प्लेटफॉर्म है, पूरा देश में एक ही ऑर्गेनाइजेशन हमारा इनकम टैक्स एम्प्लॉइज के लिए चलता है। उसके आज 60वीं एनिवर्सरी, आज हम 61 साल के होने जा रहे हैं। उस ओकेजन पर आज हमने यहाँ एक फंक्शन रखा है पूरे गुजरात चार्ट का, और हमारे जो वेटरन लीडर्स हैं उसको आज हम फैसिलिटेट करने जा रहे हैं। તરસાલી વિસ્તારના ગટરના દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા સામાજિક કાર્યકર ગામેચીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તરસાલી વિસ્તારના સમગ્ર મળમૂત્રના ગંદા અને દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યા છે, જેની સામે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ઉગ્ર વિરોધ નોંધાવી તરસાલી ખાતે આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટને યોગ્ય રીતે કાર્યક્ષમ બનાવવા માટેની માંગણી કરી હતી। વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણની વાતો કરતા સત્તાધીશોની યોજનાને વાહિયાત ગણાવી હતી। અતુલ ગામેચીએ આ અંગે જણાવ્યું હતું કે આ જે ગટરના પાણી આવી રહ્યા છે એ કોઈ પણ ટ્રીટમેન્ટ વગરના પાણી છે। આની સાથે તરસાલીમાં એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એ ત્યાંથી એક ટ્રીટમેન્ટ થઈને પાણી નીકળે છે અને એ પાણી આ પાણી સાથે મળે છે। મતલબ કે જે તરસાલી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ ખોટો જ બનાવે છે, કેમ કે આ જ મળમૂત્રવાળા પાણી જઈ રહ્યા છે તો આમાં કોઈ પ્રોસેસ થતો નથી અને આ પાણી સીધા વિશ્વામિત્રીમાં જાય છે। એટલે જે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીનો અત્યારે શુદ્ધિકરણની જે વાતો થઈ રહી છે એ વાતો વાહિયાત વાતો લાગી રહી છે અમને હાલના તબક્કે। પ્રિન્સિપલ કમિશનરશ્રી, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન, માન્ય વિરોધ પક્ષના નેતા જે વારે ઘડે ઓહાપો મચા, એમને પણ જણાવવાનું છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને મેયરશ્રી પણ જે વડોદરા શહેરના માન્ય મેયર સાહેબ જે છે એમને જોવાનું કે એમના વિસ્તારમાંથી પણ આ રીતના ગટર ડ્રેનના પાણી નીકળે છે તો તાત્કાલિક આ વિશ્વામિત્રી નદીમાં જે પણ પ્રદૂષણ થઈ રહ્યું છે તાત્કાલિક બંધ કરવા એક સામાજિક કાર્યકરની અમારી માંગ છે।